અમે ઠાવકાને બીજા બધા વારંવાર ભૂંડા એમ નિંદા એકબીજાની નફો તો વધાય છે, સારું સારું શીખવાનું મળશે સભામાં આવ્યો એમ માનીને આપણે જવાબ દઈએ. હવે કોઈ એમ માની નથી જતા, પણ પેલા જતા હતા કવિના ટાઈમમાં. હવે લોકોને ખબર છે સભામાં શું થવાનું, સારું સારું શીખવાનું મળશે સભામાં હાલો, પણ ભાષણ ને સાંભળતા ભ્રમ પામી જાય. આ તો ગધેડાનું મોઢું ચાટું કસાઈ નાખવું કરે. આ ડાયાઓના ડાપણથી દુનિયા જોડાય. એટલે એમની વાતો એમને બહુ સટીક રીતે મૂકી, પરંતુ મારા વાતના ઉપસંહાર તરફ લઈ જતા, આ કવિ જે સાહિત્ય રચી ગયા એમાં એમણે એમના જીવનમાં જે 10 વર્ષ લોક સાહિત્ય વિદ્યાલયના જૂનાગઢના આચાર્ય તરીકે કામ કર્યું એનો એક બહુ મોટો ફાયદો ગુજરાતને ઘણા વર્ષો સુધી થયો. આપણા ઘણા બધા કલાકારો ત્યાં લોક સાહિત્ય વિદ્યાલયમાં તૈયાર થયા, અને સૌરાષ્ટ્ર સરકારનું આ એક બહુ ડાકણનું પગલું હતું જે પછી આ આપણું મોટું રાજ્ય બનતી ગઈ સંસ્થા. પણ જે 10 વર્ષ ચાલ્યું અને એમાં ઘણું બધું કામ આ પ્રકારનું થયું, પરંતુ એમના દીકરા લક્ષ્મણભાઈ અને બધા પાસેથી જે રીતે વાતો સાંભળી એ રીતે છેલ્લા વર્ષોમાં એમનું ધ્યાન એ પૂરેપૂરું ભક્તિમય હતું. ભક્તિમય હતું. દૂર કરો નિધા સરવ અંતર ભરો ઉજા, દૂર કરો દ્વિધા સરવ અંતર ભરો ઉજાસ, રાધાપતિ મમ હૃદયમાં હવે કાયમ કરો નિવાસ. એનું ધ્યાન છેલ્લી જે આ રચનાઓ આવે છે એ આ પ્રકારની આવે છે. હે મૃત્યુ